યુ ગયા લેક્ચરમાં આપણે શોર્ટ સમોર્મ્યુલાનો વિડીયો જે ઇમ્પોર્ટન્ટ હતો બનાવેલો હતો જે તમે જોઈ લીધો હશે તમારા બુકમાં નોટ ડાઉન કરી લીધો હશે હવે આપણે શોર્ટ અભ્યાસ કરીએ આપણે બરોબર હવે રકમ હું તમને સમ ની ઉપર જ લખીને આપણે રાખી દઈશ એટલે તમારે પ્રોબ્લેમ થાય નહીં તો આપણે એક સમ ગણી લઈએ હાલો તો એક જો આપણે સમ લીધો છે એન ઇઝ ઇક્વલ ટુ ફિફ્ટીન એસ ઇઝ ઇક્વલ ટુ ફોર પોઈન્ટ ફાઈવ નાખીએ તો આન્સર હવે આના માટે આપણે જે ફોર્મ્યુલા તમને મોકલી હતી એમાં પહેલી જ ફોર્મ્યુલા આપણો ઉપયોગ થાય હું એ જ રીતે તમને આ સમ કરાવીશ કે આપણે બધી ફોર્મ્યુલા લાઇનમાં આવી જાય આપણે ફોર્મ્યુલા પેલી તમને મોકલેલ હતી आर इज इक्वल टू सिग्मा एक्स माइनस एक्स बार वाई माइनस वाई बार अपॉन एन इंटू एस एक्स इंटू एसवाई किमत मुकीय सीग में एक्स माइनस एक्स बार वाई माइनस वाई बार माइनस थ्री हंड्रेड सिक्स टू અને મતલબ થાય મલ્ટીપ્લાય માઇનસ થ્રી હંડ્રેડ સિક્સટી ટુ ડિવાઈડ ત્રણેય નું મલ્ટિપ્લાય કરી નાખો કેલ્ક્યુલેટરમાં એટલે તમને ખબર પડી જાય કેટલા આવી ફોર એટીન પોઈન્ટ ફાઈવ આવી ગયું તો હવે આપણે છે તો ફોર્મ્યુલાવલ ટુ બેનો ડિવાઈડ કરનાર નાખો કેલ્ક્યુલેટરમાં એટલે તમારે પરફેક્ટ જવાબ આવી જાય આપણે બરોબર કે થ્રી સિક્સટી ટુ ડિવાઈડ બાય જીરો પોઈન્ટ એટી સિક્સ કરો 362 / 418.5 કરો એટલે તમારો આન્સર આવે માઈનસ 0.86 માઈનસ 0.86 નહી હો લખી નાખવાનો આન્સર બરોબર આ તમારું શોર્ટ સમ આ ઘણી વાર એમસીક્યુ નું પૂછાય છે ત્યારે બહુ પૂછાતા

x બાર 5 y બાર 8 એક્સ વાય થ્રી x એક્સ નું પ્રમાણે જ વિતલન એટલે કે એસએક્સ નાઇન વાયનું પ્રમાણે જ વિતલન એટલે કે એસ વાય ટ્વેલ્વ હવે આપણે સોલ્વ કરી લઈએ આપણી ફોર્મ્યુલા આપણને ખબર છે કે r is equal ટુ sigma એક્સ વાય માઇનસ n * x बार * y बार अपॉन n * sx * sy હવે આ કિંમત મૂકી આપણે તો સિગ્મા xy 300 - n બરાબર નંબર ઓબ્ઝર્વેશન 10 x बार 5 y बार 8 डिवाइड a = 10 sx એટલે કે x નું પ્રાણ વિતરણ 9 y નું પ્રાણ વિતરણ 12 તો તમે જોઓ તો 309 માઈનસ 10 * 5 * 8 करो तो 400 डिवाइड 10 * 9 * 12 करो એટલે 1018 તો તમે જોવો 300 - 400 એટલે માઈનસ अपॉन हंड्रेड तो आर बाजू में लखी इक्वल टू हंड्रेड अपॉन वन एटीन हंड्रेड अपॉन वन थाउजंडीन एट मईनस जीरो पॉइंट जीरो नाइन આ તમારો બીજી ફોર્મ્યુલા મુજબ નો સમ હતો હવે આપણે ત્રીજી ફોર્મ્યુલા થી કો વેરિયન્સની છે એનો એક સમ જોઈ લઈએ હાલો હવે આપણે જોઈએ તો ત્રીજો સમ છે આપણે બરોબર એન ઇઝ ઇક્વલ ટુ ટ્વેલ્વ એસે એસક્વેર એક્સ અથવા તો એસએક્સ ગમે એ બોલો ટુ હંડ્રેડ ટ્વેન્ટી ફાઈવ આપણે આની જરૂર નથી આપણે ફાઇન્ડ આઉટ કરવો પડશે આપણે એસ એમાંથી ગોતવો પડશે અને એક્સ જેને કહેવાય વિતરણ માઇનસ બસો ચાલીસ કિંમત આપણે ગોતવાની છે તો આપણે અહીં લખીએ આન્સર એમાં એ લખીએ પહેલા તો આપણે x²x = 225 બરોબર તો તેથી sx = આ વર્ગ હોય તો આનું વર્ગમૂળ થઈ જાય કેટલું 15 ઇદ્રિતે x²y = ઇકવલ ટુ તો તેથી એસ વાય બરાબર વર્ગ દૂર કરો તો એવું થઈ જાય વર્ગમૂળ ફોર નો વર્ગમૂળ થાય 20 આ ગણતરી આગલી બે રીતમાં પણ આવી શકે હવે આપણે ફોર્મ્યુલા મૂકીએ આપણે કે આર ટુ કોવેરિયન્સ એક્સ વાય ડિવાઇડ બાય

માઇનસ ટુ ફોર્ટી અપોન થ્રી હંડ્રેડ એટલે માઇનસ ઝીરો પોઈન્ટ એટ આ તમારી ત્રણેય શોર્ટકટ ફોર્મ્યુલાથી મૂકેલ છે ઓનલાઈન એના ત્રણ એક એક સમ આપણે હતો